જય સ્વામિનારાયણ. હિન્દુળા ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે અમે આપને દર્શન કરાવીએ છીએ રોજ અલગ અલગ મંદિરોમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણના. ત્યારે આજે નિર્માણ ન્યૂઝ આવી પહોંચ્યું છે રાજેન્દ્ર પાર્ક સ્થિત વરિયા દેવી મંદિરમાં, કે જ્યાં પણ હિન્દુળા ઉત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. અહીં પણ રોજ અલગ અલગ થીમના હિંડોળા બનાવવામાં આવે છે અને ભગવાનને ઝૂલે ઝૂલાવવામાં આવે છે. ત્યારે ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ હિંડોળા ઉત્સવને લઈને જોવા મળ્યો છે. અહીં રોજ અલગ અલગ થીમના હિંડોળા બનાવાય છે અને આજે જ્યારે નિર્માણ ન્યૂઝ અહીં આવી પહોંચ્યું છે ત્યારે આજની જે થીમ રાખવામાં આવી છે એ થીમ છે તેજાના હિંડોળા અને સાથે જ મોતીના હિંડોળા અને ઇલેક્ટ્રોનિક હિંડોળા પણ, એટલે કે નિત નવા હિંડોળા એક સાથે અહીં જોવા મળી રહ્યા છે. તેજાના હિંડોળા બનાવવામાં આવ્યા છે જેમાં લવિંગ, મરી અને ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે હાથવણાના ઝીણા ઝીણા મોતીના હિંડોળા પણ અહીં બનાવવામાં આવ્યા છે. તો ચાલો આપને પણ દર્શન કરાવીએ અલગ અલગ હિંડોળામાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણના. વડતાલની ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડા, એ વડતાલની ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડા, હે બાંધ્યો આંબલિયા ડાડ વાલો મારો હિંચે, એ હિંચે હિંડોળો આંબાની ડાડ. વડતાલની ફૂલવાડીએ રહી ડોળો આંબાની ડાળ, વડતાલની ફૂલવાડીએ રહી ડોળો આંબાની ડાળ. સુનાની સાંકળે બાંધ્યો મખમલ ગાદલા નાખ્યા હિંડોળો આંબાની ડાળ, હે અતલસ નાયો છાડ વાલો મારો હિંચે, એ હિંચે હિંડોળો આંબાની ડાળ. વડતાલની ફૂલવાડીએ રહી ડોળો આંબાની ડાળ, તકિયા મેલ્યા હિંડોળો આંબાની ડાળ, ગાલ મસૂરિયા ડાર વાલો મારો હિંચે, એ હિંચે હિંડોળો આંબાની ડાળ. એ ઝરકસ જામા ફેર્યા હિંડોળો આંબાની ડાળ, ઝરકસ જામા ફેર્યા હિંડોળો, શૈલામાં સોનેરી તાર વાલો મારો હિંચે, એ હિંચે હિંડોળો આંબાની ડાળ.
વરિયાદેવી મંદિર સ્થિત પણ હિંડોળા ઉત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. અહીં રોજ અલગ અલગ થીમના હિંડોળા બનાવવામાં આવે છે, સાથે જ મહિલા ભક્તો પણ અહીં સેવા આપે છે અને પોતાના હાથે જ હિંડોળા પણ તૈયાર કરે છે અને ભગવાનને ઝૂલે ઝૂલાવે છે. દરેક ભક્તો અહીં ભગવાનના શરણે આવીને ધન્યતા અનુભવે છે અને ભગવાનના આશીર્વચન પ્રાપ્ત કરે છે. તો સાથે જ ભગવાન સ્વામિનારાયણ પણ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. કેટલાક ભક્તો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? ભરતભાઈ. ભરતભાઈ, હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે આપ કઈ રીતે અહીં સેવા આપો છો અને હિંડોળા ઉત્સવમાં ભાગ લઈને કેટલો આનંદ થાય છે? અમે સર્વે જે ભાઈઓ છે એ બધા ભેગા થઈ અને આ હિંડોળાનું જે કંઈ આયોજન થાય છે એની અંદર વસ્તુઓ લાવી, કંઈ ખૂટતું કરતું હોય, પછી કોઈ ડિઝાઇનિંગનું કામકાજ હોય તો એની અંદર ધ્યાન દોરીએ છીએ. અને અહીંયા બેસી જે 5 દિવસની જે સપ્તાહ થાય છે એમાં બેસી અને ભક્તિનો આનંદ માણીએ છીએ. જી બિલકુલ. અન્ય જે ભક્તો છે એને આપ શું સંદેશો આપવા માગશો? સંદેશામાં તો એક મેસેજ તો એ છે કે ભાઈ આ એક પરિવાર જ છે, બરાબર. સર્વે ભેગા થઈ અને જે કાર્ય થાય છે ને, બરાબર, એના ઉપરથી એક મેસેજ જાય છે કે ભાઈ ખરેખર આ રીતનું એક ભક્તિનો જે કંઈ છે હિંડોળા ઉત્સવ છે, વક્તાશ્રી કથા કહે છે, બરાબર. તો એના માટે જે બી શબ્દોનો અંગીકાર કરે છે સાંભળવાવાળા, તો એમાંથી એ મહિમા લઈ, અને હું તો કહું છું વધારે નહીં, એમાંથી એક મહિમા લઈ અને અંગીકાર કરે તો બી એનો જીવન સાર્થક છે. તો અહીંયા ભગવાનની સેવા કરીએ સાચા મનથી તો ભગવાન સ્વામિનારાયણ પણ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને ભગવાનની સેવા કરવામાં જ ભક્તો દુનિયાનું સૌથી મોટું સુખ પણ માને છે. વધુ એક ભક્ત પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? મારું નામ ધનજીભાઈ. ધનજીભાઈ, હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે, આપ રોજ અહીં દર્શન માટે આવો છો કે સ્પેશિયલી હિંડોળા ઉત્સવ છે એટલે આવ્યા છો? નહીં, અહીંયા અમે સેવામાં જ છીએ. આજે અમારું સત્સંગ મંડળ પૂર્વ વિસ્તારનું ચાલે છે, પ્રેમવતી મંડળ બે છે. અમારે બંને મંડળના સહયોગથી અને અમારા પૂજ્ય ગુરુજી મહારાજ શાસ્ત્રી સ્વામી હરિકેશવદાસજીની પ્રેરણાથી અને આજ્ઞાથી અને અમારા પરમ ભક્ત શ્રી ભવનભાઈ એ અમને બધાને ખૂબ આનંદથી કથા સંભળાવે છે અને એનું આયોજન અમને સૂચન કરે છે, અમે એનો અમલ કરીએ છીએ અને સારી રીતે સર્વને લાભ થાય અને પોતાના જીવનું કલ્યાણ થાય, રૂડું થાય એના હિસાબે અમારો હેતુ મેન એ જ છે કે દરેકનું જીવનું રૂડું થાય. ધનજીભાઈ, ભગવાનની ભક્તિ કરવામાં કેટલો આનંદ મળે છે, ખાસ કરીને આપ કથામાં પણ ભાગ લો છો, કેટલો આનંદ થાય છે? આમ તો સંસારમાં સુખ દુઃખ આવતા હોય છે, પરંતુ જ્યારે ભગવાનના શરણે આવો ત્યારે કેવી અલગ પ્રકારની અનુભૂતિ થાય છે? ભગવાનને ચરણે આવવાથી અમને ખૂબ આનંદ મળે છે અને બધાને બી આનંદ મળે છે અને અમારા પરિવાર સહપરિવાર મીઠાપરા પરિવાર કહેવાય છે એ બધાને ખૂબ આમાં હિતભાવ છે. બધા આનંદથી સેવા કરે છે, કોઈને કહેવું પડતું નથી અને ખડે પગે ઊભા રહે છે. તમામ ભક્તો ઉલ્લાસપૂર્વક અને આનંદપૂર્વક ભગવાનની સેવા કરવા માટે હંમેશા તત્પર રહે છે. એક ભક્ત આપણી સાથે જોડાય છે, તેમની સાથે પણ વાત કરીએ. જય સ્વામિનારાયણ. આશીષ પ્રજાપતિ. જય સ્વામિનારાયણ. આપ હિંડોળા ઉત્સવમાં ભાગ લેવા માટે આવ્યા છો, ભગવાનના શરણે આવીને કેવી અનુભૂતિ થાય છે, આપ કઈ રીતે સેવા આપો છો? હવે અમારો જે આ સત્સંગ મંડળ પરિવાર છે, એક ઘરના સભ્યની જેમ છે. જેમ કે ઘરમાં કોઈ આપણો ઉત્સવ કરવો હોય તો કેમ બધા સાથે મળીને કરીએ છીએ, એમ અહીંયા આગળ જે આ હિંડોળા ઉત્સવ થાય છે, એક અમારા સત્સંગ મંડળ પરિવારનો તો હિંડોળા ઉત્સવ થાય છે, પણ એની સાથે સમાજનો પણ એક પરિવાર આની સાથે જોડાયેલો રહે છે. એટલે અમને અહીંયા એક દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે. એ સ્વામિનારાયણ ભગવાનની જે વડતાલની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ જે 12 બારણાના હિંડોળે ભગવાનને ઝૂલાવ્યા અને ભગવાને એક સાથે એક સ્વરૂપે જે સંતો અને હરિભક્તોને જે દિવ્ય આનંદ કરાવ્યો, એવા દિવ્ય આનંદની અનુભૂતિ અહીંયા થાય છે અમને. ભક્તોને આવીને દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે અને ભગવાન હંમેશા તેમની સાથે હોય તેવો અનુભવ પણ ભક્તો કરે છે અને ભગવાનના શરણે આવીને ખૂબ જ મન પણ પ્રફુલ્લિત થાય છે અને ધન્યતા અનુભવે છે. જય સ્વામિનારાયણ.
મારું નામ ભવાનભાઈ છગનભાઈ મિસ્ત્રી છે અને અમારો સત્સંગ પરિવાર લગભગ 35 વર્ષથી અહીંયા સત્સંગ કરે છે અને દર વર્ષે ધનુર્માસમાં આખો મહિનો સવારમાં 1.25 કલાક ભજન ભક્તિ કરે છે અને દર શ્રાવણ મહિનામાં 5 દિવસ આ કોઈ પણ ધાર્મિક પ્રસંગ એનું કથાનું આયોજન કરે છે અને અહીંયા આવતા દરેક ભક્તો એને બપોરે પ્રસાદની પણ આ સત્સંગ પરિવાર વ્યવસ્થા કરે છે અને આ હિંડોળા એની જો વાત કરીએ તો વૈષ્ણવ સંપ્રદાયમાં અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ હિંડોળા ભગવાન આ ઋતુમાં હિંડોળે ઝૂલેલા એટલે ભક્તો ભેગા થઈ અને પ્રેમથી આ નવા નવા હિંડોળા દરરોજ નવા નવા હિંડોળા પોતાના પ્રેમ ભાવથી બનાવે છે અને અહીંયા જે અત્યારે જે આપણે દર્શન કરી રહ્યા છીએ એ હિંડોળા એમાં અમારા પ્રેમવતી સત્સંગ મહિલા મંડળ એમનો મોટો હિસ્સો છે. બીજા ભાઈઓ મદદ કરે છે, કંઈ વસ્તુ લાવવી હોય ત્યાંથી અહીં કંઈ લાવવું હોય એવી બધી મદદ કરે છે, પરંતુ બધી કામગીરી આ બધા બહેનો પ્રેમથી પોતાનો સમય કાઢી અને આ હિંડોળા બનાવે છે અને દર વર્ષે અહીંયા આજુબાજુમાં રહેલા ધર્મપ્રેમી બંધુઓને આ હિંડોળાનો લાભ મળે છે અને છેલ્લે જે હિંડોળા અત્યારે 12 બારણાનો જે હિંડોળો બનાવ્યો છે એ સ્વામિનારાયણ ભગવાન એક વખત વડતાલમાં બિરાજમાન હતા. હવે એ વખતે જ્યાં ભગવાન હોય ને ત્યાં બધી ચારે બાજુથી ભક્તો ઉમટી પડે એટલે ભગવાન બિરાજેલા અને ચારે બાજુ બધાય ભક્તો બેઠેલા, ભાઈઓ બહેનો બધાય, અને બધાય ભગવાન આવે એટલે ભગવાનના દર્શન કરવા આવે એટલે કંઈ કંઈ વસ્તુ લાવે, કોઈ ફૂલનો હાર લાવે, કોઈ બીજી વસ્તુ લાવે, તો એ બધાય ચારે બાજુથી ભગવાનને અર્પણ કરવા માટે આવે એટલે ભગવાને વિચાર કર્યો કે ચારે બાજુ માણસો છે અને હું એક બાજુથી આ બધાય ભાર ને બધી વસ્તુઓનો સ્વીકાર કરું અને બધાય ભક્તોનો જો સ્વીકાર ન કરે તો નારાજ થાય, કોઈનો સ્વીકાર થાય કોઈનો ના થાય, એટલે ભગવાને એ વખતે વડતાલમાં 12 સ્વરૂપે દર્શન દીધા. 12 સ્વરૂપે એટલે ચારે બાજુથી જે ભક્તો જે કંઈ વસ્તુઓ લાવે એ ભગવાનને હાર લાવે કે પછી કોઈ ફૂલ લાવે, જે કંઈ લાવે એ બધું ચારે બાજુથી 12 સ્વરૂપે એ વખતે ભગવાને દર્શન દીધા અને ચારે બાજુથી જે બધા ભક્તો આવતા હતા એમના મનોરથો ભગવાને વડતાલમાં પૂરા કરેલા અને એ પ્રસંગને લઈ અને આ મેં 12 બારણાનો સ્વામિનારાયણ ભગવાનને માટેનો આ જે હિંડોળો એ બધા બહેનોએ બનાવેલો છે એનું સ્ટ્રક્ચરનું કામ છે એ પાલ એન્જિનિયરવાળા વિનોદભાઈ ભીમાણીએ એમાં સેવા કરેલી છે અને બીજા બધા પણ ભક્તોએ એમાં સેવા કરેલી છે. આ રીતે હિંડોળો એમાં ભગવાનને ઝુલાવી અને ભક્ત પોતે રાજી થાય છે અને એનો એ રાજીપો અને આ જે ભક્તોએ મહેનત કરી છે જે બહેનો ભક્તો અને ભાઈઓએ એના ઉપર ભગવાન રાજી થાય એટલા માટે એ જ આશય હોય છે. આ હિંડોળો એ કોઈ પ્રદર્શન નથી, આ એક પ્રેમનું પ્રતીક છે. આટલા હિંડોળો લોકોને દેખાડવા માટેનો નથી, પણ આ હિંડોળાને જોઈ અને કોઈ જીવ ભગવાનમાં જોડાય તો એ જીવનું રૂડું થાય અને જીવ એ સુખ્યો થાય એટલા માટેના આ પ્રયાસો છે અને આ કથા કરવાનું કારણ હેતુ એ જ છે. આમાં કોઈની પાસે કોઈ નિસ્વાર્થ ભાવે સેવા કરે છે, આમાં વક્તા પણ એક રૂપિયો દક્ષિણા લેતા નથી, પણ દરેક ભક્તો પ્રેમથી આવે છે અને આ કથા સાંભળે છે. એવી રીતે આ સત્સંગ પરિવાર, સ્વામિનારાયણ સત્સંગ પરિવાર આ પૂર્વ વિસ્તારનો, એ આ રીતે અમારા સત્સંગ પરિવારના ગુરુ સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિકેશવદાસજી જે અત્યારે હાલમાં ગાંધીનગરમાં બિરાજે છે અને એમના શિષ્ય શ્રી સ્વામી શાસ્ત્રી સ્વામી હરિપ્રિયદાસજી એમની પ્રેરણાથી એમના આશીર્વાદથી આ અમારો સત્સંગ પરિવાર આ દર શ્રાવણ માસમાં અને ધનુર્માસમાં આવું આયોજન કરે છે.
વડતાલની ફૂલવાડીએ રહી ડોળો આંબાની ડા, વડતાલની ફૂલવાડીએ રહી ડોળો આંબાની ડા, હે બાંધ્યો આંબલિયા ડાડ વાલો મારો હીચે, એ હીચે હિંડોળો આંબાની ડાળ, વડતાલની ફૂલવાડીએ રહી ડોળો આંબાની ડાળ. બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, હે રૂપકડા બે ચાર વાલો મારો હીચે, એ હીચે હિંડોળો આંબાની ડાળ, મખમલ ગાદલા નાખ્યા હિંડોળો આંબાની ડાળ, વડતાલની ફૂલવાડીએ રહી ડોળો આંબાની તકિયા મેલ્યા હિંડોળો આંબાની ડાળ, ગાલ મસૂરિયા ડાર વાલો મારો હીચે, એ હીચે હિંડોળો આંબાની ડાળ, એ ઝરકસ જામા પહેર્યા હિંડોળો આંબાની ડાળ, વાલો મારો હીચે, એ હીચે હિંડોળો આંબાની ડાળ, રાજેન્દ્ર પાર્ક સ્થિત વર્યાદેવી મંદિરમાં પણ હિંડોળા ઉત્સવની ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. અહીં પણ અલગ અલગ થીમના હિંડોળા બનાવવામાં આવે છે અને ભગવાન સ્વામિનારાયણને રીઝવવામાં આવે છે, ભજન કીર્તન કરવામાં આવે છે અને ભક્તો પણ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. કેટલાક ભક્તો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? કમળાબેન. કમળાબેન, હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે, રોજ અલગ અલગ થીમના હિંડોળા બનાવવામાં આવે છે, ભગવાનને ઝૂલે ઝૂલાવવામાં આવે છે, કેવી અનુભૂતિ થાય છે ભગવાનના શરણે આવીને? બસ ભગવાનના ચરણમાં હિંડોળા બને છે એટલે અમને બહુ જ આનંદ થાય છે. બધાને, બધા અમારા જે બહેનો છે, અમારે 60 બહેનોનું મંડળ છે અને બધી બહેનો ભેગી થાય, મહેનત કરી અને હિંડોળા બનાવે, બહુ હોંશથી ઉમંગથી હિંડોળા બનાવે છે. આમ તો આપ રોજ દર્શન કરવા આવતા હશો, પરંતુ શ્રાવણ મહિનો છે ને એમાં હિંડોળા ઉત્સવ, તો કેટલો આનંદ આપને થાય છે? બહુ જ આનંદ થાય છે. અંતરથી એમ થાય છે ભગવાનની ભક્તિ કરીએ, બસ આપણે ભગવાનની ભક્તિ કરી અને આપણે મોક્ષ મેળવીએ. સેવાની વાત કરવામાં આવે તો આપ કઈ રીતે મંદિરમાં સેવા આપો છો? કેટલો સમય મંદિરમાં આપ રહો છો, ભજન કીર્તન કરો છો? અમારે છે ને મંદિર તો આટલા નજીક છે નહીં, પણ અમારા વાડી છે જે પ્રજાપતિની, એ અમારે મંદિર જેવું જ છે. એટલે 12 મહિનામાં ઘણી કથાઓ બે છે અને અમારા કીર્તનમાં બધાને બહુ જ શોખ છે, કીર્તન એ બહુ જ ગાય છે બધા અને ભક્તિ કરે. ભક્તિભાવવાળા અમારા જે જ્ઞાતિની બહેનો છે એ બધા ભક્તિભાવવાળા છે અને બહુ શાંત સ્વભાવના છે બધા. અમારા સમાજ છે આખો પરિવાર, એ આમ પરિવાર જેવા બધા છે, બહુ શાંત સ્વભાવના બધા, ભક્તિ ને બહુ ભોળા બધા એમ. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે કેટલી આસ્થા અને શ્રદ્ધા છે? બસ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે તો આસ્થા જેટલી કહેવી એટલી ઓછી, એમ અંતરથી આપણને એટલી બધી આસ્થા, તે સાક્ષાત પ્રગટ ભગવાન હાજર જ બિરાજે જ છે એમ.
આ હતા કમળાબેન કે જેઓએ જણાવ્યું કે કઈ રીતે તેઓ ભગવાનની સેવા કરવા માટે, ભગવાનને લાડ લડાવવા માટે તત્પર રહેતા હોય છે અને ભગવાન પણ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. વધુ એક ભક્ત આપણે સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? દક્ષાબેન મોકાણી. દક્ષાબેન, હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે, ભગવાનના શરણે આવ્યા છો, ભગવાનને ઝૂલા ઝૂલાવાનો મોકો મળ્યો છે, કેવી અનુભૂતિ થાય છે? અમને અહીંયા બહુ સરસ અનુભૂતિ થાય છે. અહીંયા અમારી બધી મંડળની બહેનો, પછી મારો બાબો, અમે બધા અહીંયા ખૂબ 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 સેવા કરી છે, ખૂબ સજાવટ કરી છે, હિંડોળા બનાવવામાં, એનું કટિંગ કરવામાં, એના કાગળ ચોંટાડવામાં, બધી એક એક વસ્તુ જેમ કે મરી લવિંગ નામે બનાવ્યા છે, તે બહુ ઝીણું હોય તો એને ચોંટાડવામાં બધા બહેનોએ અમને ખૂબ મદદ કરી છે. અમે લગભગ 15-20 દિવસથી પહેલાં આની શરૂઆત કરી દઈએ છીએ બનાવવા માટે, અને અમે બધા ખૂબ સારી રીતે અને બધાએ હળી મળીને બહુ જ સરસ રીતે બધા હિંડોળા બનાવીએ છીએ. આપ એકલા જ આવો છો કે ફેમિલીને પણ સાથે લઈને આવો છો? ના, મારો બાબો આવે છે, મારા ઘેરથી મારા હસબન્ડ બી આવે છે, ઘણી વાર એવી કોઈ જરૂર હોય તો એ બી આવે છે. મને કોઈ દિવસ ક્યાંય જવામાં રોકવા નથી, બધા અમે સાથે મળીને બધા અહીંયા સેવા કરીએ છીએ. આપણું મહિલા મંડળની જો વાત કરવામાં આવે તો અહીંયા હિંડોળા ઉત્સવને લઈ આપ કેટલા સમયથી તૈયારીઓ કરતા હતા અને ભગવાનની સેવા કરવામાં કેટલો આનંદ મળે છે? અહીંયા અમે લગભગ 15-20 દિવસ પહેલાંથી અહીંયા અમે તૈયારીઓ ચાલુ કરી દઈએ છીએ, એની વસ્તુ લાવી, એ થર્મોકોલ ઉપર જે બધું ચોંટાડવાનું હોય એનું કટિંગ કરવું, એ બધી એની ડિઝાઇનો નેટ ઉપરથી ગોતી ગોતીને તૈયાર કરવી, એટલે 15-20-25 દિવસ પહેલાંથી અમારે બધી તૈયારીઓ ચાલુ કરી દેવી પડે. અને અમને અહીંયા સેવા કરવામાં ખૂબ આનંદ આવે છે અને અમે ખૂબ રસભર થઈ અને એવો આનંદ લઈએ છીએ કે આખો મહિનો, અમે તો લગભગ અહીંયા 5 જ દિવસ કથા કરીએ છીએ, પણ એવું થાય કે આખો મહિનો અહીંયા હિંડોળા કરીએ અને આખો મહિનો આવા રસભર રહી અને ભગવાનની સેવા કરીએ અને ભગવાનમાં અમારું દિલ પ્રાણ બધું એમાં અર્પણ કરી દઈએ. તો ભક્તો પણ જણાવી રહ્યા છે કે એ રીતે 15 દિવસથી પહેલાંથી તેઓ હિંડોળાને લઈને ઉત્સાહ અને ઉલ્લાસમાં જોવા મળે છે અને અલગ અલગ વસ્તુના હિંડોળા બનાવવામાં આવે છે અને ભગવાનની ભાવપૂર્વક ભક્તિ કરવામાં આવે છે. વધુ એક ભક્ત પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? અલકાબેન પટેલ. અલકાબેન, હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે, મરી અને લવિંગના હિંડોળા બનાવવામાં આવ્યા છે, મોતીના હિંડોળા બનાવવામાં આવ્યા છે, કેવી અનુભૂતિ ભગવાનના શરણે આવીને થાય છે અને આપ કઈ રીતે સેવા આપો છો? અમે કીર્તન ભક્તિથી સેવા આપીએ છીએ અને બધા બહેનો ભેગા મળીને બધી ખૂબ સરસ સેવા કરીએ છીએ અને ઘણા બધા દિવસ અગાઉથી પ્લાનિંગ કરીએ છીએ અને પ્લાનિંગ કરતાં કરતાં બધા હિંડોળાના તૈયારી કરીએ છીએ. બિલકુલ. તો ભક્તો પણ જણાવી રહ્યા છે કે તેઓ 15 દિવસ પહેલાંથી જ આ હિંડોળા ઉત્સવને લઈને આનંદમાં જોવા મળે છે અને જ્યારે હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે ભગવાનની ભક્તિ કરવામાં પણ એક અનેરો જ આનંદ મળે છે. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા રહેલી છે અને ભગવાન સ્વામિનારાયણ પણ તમામની મનોકામના પૂર્ણ કરે છે. વડતાલની ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડા, એ વડતાલની ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડા, હે બાંધ્યો આંબલિયા ડાડ વાલો મારો હિચે, એ હિચે હિંડોળો આંબાની ડાડ, વડતાલની ફૂલવાડીએ રહી ડોળો આંબાની ડાળ, વડતાલની ફૂલવાડીએ રહી ડોળો આંબાની ડાળ, સોનાની સાંકળે બાંધ્યો મખમલ ગાદલા નાખ્યા હિંડોળો આંબાની ડાળ.
જય સ્વામિનારાયણ. અમારે સત્સંગ સારો ચાલે છે અને મહિના પહેલાં બધા હિંડોળાના અને બધી તૈયારી કરે છે, બધા સેવા હરિભક્તો સારી આપે છે. અમારે ભક્ત ચિતામણીનું મંડળ ચાલે છે, પ્રેમવતી નામ છે, અને 12 મહિનામાં 12 વખત નહીં પણ 25 વખત અમારે ભક્ત ચિતામણી થાય છે. બધાને સત્સંગ સારો છે. ભગવાનને પ્રાર્થના એટલી કરવાની કે જે આનેથી વધારે અમારો સત્સંગ વધારે. અને અમારા ગુરુ ભવાનભાઈ મિસ્ત્રી છે, એ અમને 12 મહિનામાં 25 વાર આ રીતે બધાને ભેગા કરે છે અને બધાને ભગવાનનું એકાદશીનું કરે છે નિયમ, અને બધાને સત્સંગ વધારે છે આગળ. અને ભગવાન એમને એટલી શક્તિ, અમને બધાને શક્તિ આપે. તમે સ્વામિનારાયણ ભગવાનની સાક્ષાતથી અમે ખૂબ જ દર્શન કરવી અને ખૂબ આગળ વધી. જય સ્વામિનારાયણ. અમે અમારા ગુરુજી હરિકૃષ્ણ પ્રસાદાસજી યાજ્ઞાથી અમે આ બધું કરીએ છીએ, અને અમે એમના તરફથી અમને હિંડોળા અન્નકૂટનો બધો ઉત્સવ કરીએ છીએ. હું છે ને જો ભગવાનના વાઘા બનાવું છું, પાઘો બનાવું છું, ભગવાન માટે મોજડિયું બનાવું, પછી સવારમાં અહીંયા આવીને 5 દિવસે રોજે ભગવાનને વાઘા બદલાવું, ભગવાનને સેવા કરું, ભગવાનને હાર પહેરાવું, બધું લાવું મારી રીતે હું અને ભગવાનની સેવા કરું છું. તો આજે અમે આપને દર્શન કરાવ્યા રાજેન્દ્ર પાર્ક સ્થિત વરિયાદેવી મંદિરમાં ચાલતા હિંડોળા ઉત્સવના. અહીં રોજ અલગ અલગ થીમના હિંડોળા બનાવવામાં આવે છે અને ભગવાનને ઝૂલે ઝૂલાવવામાં આવે છે. આ જ રીતે નિત નવા અને કલાત્મક હિંડોળામાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણના દર્શન આપને કરાવતા રહીશું. અત્યારે મને આપશો રજા. જય સ્વામિનારાયણ.